પ્રાઇવેટ સ્કૂલની વધુ ફી અને ડોલસમ પ્રથા બંધ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીનો વિરોધ પ્રદર્શન કરાયું હતું। ગુજરાતમાં આમ આદમી પાર્ટી શિક્ષણ મુદ્દે રાજ્ય સરકારને સતત ઘેરી રહી છે। શિક્ષણ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાજ, જિલ્લા ઉપપ્રમુખ મુન્નાભાઈ, સંગઠન મંત્રી અનિલ પારેખ સહિતના કાર્યકરો દ્વારા શક્તિના સર્કલથી રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ગુજરાતની ખાનગી શાળાઓની ફીમાં ધરખમ વધારા સાથે શાળા સંચાલકો નક્કી કરેલી દુકાનોમાંથી જ વાલીઓને સ્કૂલ બેગ, ચોપડા અને કપડાં ખરીદવા મજબૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે કેટલાક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શિક્ષણને વેપાર બનાવી લૂંટ ચલાવી રહ્યા છે, જેને તાત્કાલિક બંધ કરવી, પ્રાઇવેટ સ્કૂલની ફી વધારો પાછો ખેંચાવવા, ડોનેશન પ્રથા બંધ કરવા અને FRC કમિટીમાં વાલી સભ્યોનો સમાવેશ સહિત અન્ય માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી। જય હિન્દ, જય ભારત। હું જયેન્દ્રસિંહ રાજ, આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ। આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા જઈ રહ્યા છીએ કે જે ખાનગી શાળાઓમાં ફી વધારો થયો છે તે પરત ખેંચવામાં આવે, અને જે ડોનેશન પ્રથા, ડોનેશનના નામે બહુ મોટો કથિત ભ્રષ્ટાચાર જે ખાનગી સ્કૂલોમાં ચાલે તે બંધ કરવામાં આવે, એના અનુસંધાનમાં આજે અમે કલેક્ટરશ્રીને શક્તિનાથથી રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસ પહોંચીને આવેદનપત્ર પાઠવવાના છે। અમારો એક બક્કમ વિરોધ છે। આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 27 વર્ષથી સરકાર છે, પરંતુ સરકારી સ્કૂલોની એકદમ કથળી ગયેલી હાલત જોતાં આજે બિચારો ગરીબ વાલી વર્ગ પોતાના બાળકોને ના છૂટકે પણ આજે ખાનગી સ્કૂલોમાં ભણાવવા મજબૂર બને છે। મોંઘી ફી, આજે કાળઝાળ ગરમીમાં ફી ના ભરી શકવા, બીજા પ્રશ્નોને કાપ મૂકીને પણ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવા મજબૂર બન્યો છે, ત્યારે અમે સરકારશ્રીને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ કે ખાનગી શાળાઓની ફી વધારો અટકાવવામાં આવે, FRCમાં વાલી મંડળને સ્થાન આપવામાં આવે, અને ડોનેશન પ્રથા એટલે એક આમ ભ્રષ્ટાચાર, કથિત ભ્રષ્ટાચાર રોકવામાં આવે, અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ। જય હિન્દ, જય ભારત।